રોજ અબડાસા તાલુકાના કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજીવ ગાંધીના 30મી પુણ્યતિથિ નિમિત્તે તમામ સરકારી ઓફિસમાં જઈને અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સરકારી પહેલા પ્રાંત કચેરી મામલતદાર ઓફિસ તાલુકા પંચાયત નલિયા સીએચસી ખાતે એસટી ડેપો ખાતે અને છેલ્લે ગ્રામ પંચાયતના ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં અબડાસાના કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ જાડેજા અને જિલ્લા પંચાયત સદસ્ય સૈયદ તકીજા બાવા અને સુરેશસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, મનજી મહેશ્વરી, ફકીર મહમદ અને તાલુકા પંચાયત ચેરમેન જાફરભાઈ, દાદાભાઈ જત, સુરેશસિંહ જાડેજા અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. નલિયા સીએચસી ખાતે માસ્ક અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. તમામ સરકારી ઓફિસમાં જઈને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. રમેશ ભાનુશાલી, સ્પીડ ન્યૂઝ 17, અબડાસા, કચ્છ. નલિયા મુકામે સ્વર્ગવાસી રાજીવ ગાંધી ની આજમી 30મી તિથિની હિસાબે એક તાલુકા ફંક્શન રાખવામાં આવ્યું કે તાલુકામાં એની યાદ માટે અમારા દેશના આપણા વડાપ્રધાન હતા. બહુ આજે જે પણ મોબાઈલોને આજે આ ઇન્ટરવ્યુ અમે દઈ રહ્યા છીએ એ બધી દેન છે, તો આ એની એ લોકોની દેન છે. એવું એક સ્વર્ગવાસી નેતા જ્યારે આપણે ખોયો છે, તો આજે એની પૂર્ણતિથિ હિસાબે આજે અમારા પ્રમુખશ્રીના આદેશ મુજબ અજયસિંહભાઈએ એક નાનકડો પ્રોગ્રામ સારો મજાનો રાખ્યો કે માસ્ક વિતરણ અને ફળ ફ્રૂટ હોસ્પિટલોમાં આપવું, એ ખરેખર એ એક યાદ તાજી કરવા માટે આજે સમગ્ર દેશની અંદર આજે એ યાદ તાજી કરવા માટે અમને ફંક્શનો રહેશે અને એની સાથે સહભાગી અમને પણ થયા છે. એ બદલ આ પત્રકારોનો આભાર માનીએ છીએ કે તમે પણ અમારો ઇન્ટરવ્યુ લઈ કરીને અવાજ અમારી પહોંચાડશો દેશને. અને દેશનો આ એક એવો જેને કહેવામાં આવે કે બલિદાન દેવાવાળી પાર્ટીનો એવો નેતા, એવો વડાપ્રધાન ક્યારે દેશના બીજી વાર આવું મળશે નહીં એવું વડાપ્રધાન આપણે કોયો, એની ખરેખર દુઃખ છે અમને. અને આજે આ દુઃખની બાબતમાં અમે એમના સ્વર્ગવાસી માટે કંઈ કરી છૂટવા માટેની એક પ્રેરણારૂપ આ ફળપ્રદી હોસ્પિટલોની અંદર માસ્ક પહેરવાનો બધા અધિકારીઓને રૂબરૂમાં જઈ અને આપેલા છે પ્રમુખશ્રીના આદેશ મુજબ, એટલો કહી હું ગેરમુજબ જય ભારત, જય હિન્દ.